नमो अरिहंताणं नमो सिद्धाणं नमो हयविराणं नमो जयाणं नमो लोये सहसाहुणं असपंचनमकारो सर्वपापनाशनो मङ्गलाणं च सर्वे परमं अवैमङ्गलम् अज्ञानतिमीरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजं श्रीराजचन्द्रयं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम्। કૃપાળુ દેવના વચનામૃતના સ્વાધ્યાયમાં આપણે ઉપદેશ છાયાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ, એમાં આંક ચોથો એનો સ્વાધ્યાય ચાલે છે। આ આંક ચોથામાં આપણે શું વિચાર કરે સંભાવ આવે એવા પ્રશ્નોનો ઉત્તર વાંચ્યું, પાના નંબર 688 ઉપર પાંચમા પેરેગ્રાફની અંદર चौथा पेरेग्राफ में। त्यांथी फरीथी आगळ स्वाध्याय लईए छे। प्रश्न कर्यो कि शुं विचार करे संभाव आवे। विचारवानने उद्गळमां तन्मयपणुं तादात्म्यपणुं थतुं नथी। अज्ञानी पौद्गलिक संयोगना हर्षनो पत्र वांचे तो तेनुं मोढुं खुशीमां दिखाय, अने भयनो कागळ आवे तो उदास थई जाय। सर्वदेखी आत्मवृत्ति में भय नो हेतु थाय त्यारे तादात्म्यपणु कहेवाय, तन्मयपणु थाय, तेने ज हर्ष सुख थाय छे। निमित्त छे ते तेनुं कार्य कर्या वगर रहे नहीं। आ अज्ञानी नी अपेक्षा थी वात करी कि अज्ञानी ने आवुं थाय छे, एटले आवा जे विचार छे ए जेने न होय एने संभाव वर्ते। निश्चय थी तादात्म्यपणु तन्मयपणु तो जीवने पोताना स्वरूपने विषे ज होई सके, अन्य द्रव्यने विषे के बीजा जीवने विषे तादात्म्यपणु के तन्मयपणु थाय नहीं। एटले अज्ञानी ने जे तन्मयपणु तादात्म्यपणु जे छे ए निश्चय थी नथी, पण एने एवुं मान्युं छे, અને એવું માન્યું છે તો એને જે પૂતગળના સંયોગ થાય છે, એટલે કે પૂતગળના સ્કંધની એવી નવી નવી રચનાના સંયોગ થાય છે, તો એનાથી એણે જે કલ્પના કરી છે એમાં ઈષ્ટ અનિષ્ટની કે સુખ દુઃખની, તો એ પ્રમાણે એને હર્ષ અને શોક થાય છે। અને એ પદાર્થ હજી પોતાની સમીપમાં તો આવ્યો ન હોય, પણ એના સમાચાર માત્રથી પણ એવી રીતે ખુશી થાય અથવા તો ઉદાસ થઈ જાય છે, એ કોને થાય છે? તો કે અજ્ઞાનીને એવું થાય છે, કેમ કે એને એને વસ્તુના સ્વરૂપનો ખ્યાલ નથી। ઉદ્ગળ દ્રવ્ય એ જીવ દ્રવ્યથી જુદું છે, ઉદ્ગળના પરિણામ જીવ કરી શકતો નથી અને જીવના પરિણામ ભૂતગળ કરતું નથી। આવી શ્રદ્ધા સમ્યક દ્રષ્ટિને હોય છે, એટલે એને ભૂતગળ સાથે, ભૂતગળના સ્કંધ સાથે, બીજા જીવ સાથે તન્મયપણું કે તાદાત્મ્યપણું થતું નથી। એટલે નિશ્ચયથી એવું તાદાત્મ્યપણું તો એને પોતાના સ્વરૂપ સાથે જ હોય છે, અને જેને સ્વરૂપ સાથે તાદાત્મ્ય સંબંધ થયો છે એને જગતના બધા પદાર્થો જેમ છે તેમ જ
દેખાય છે, જણાય છે, અને એવું જ શ્રદ્ધાન વર્તે છે. એટલે એને સંભાવ હોય છે, એને સંભાવ હોય છે. એટલે કોઈ વિચાર કરે સંભાવ ઉદ્ભવે એવું નથી, પરંતુ વારંવાર શાસ્ત્રના અભ્યાસ દ્વારા છ દ્રવ્ય અને નવ તત્વની સાચી સમજણ પ્રાપ્ત કરવામાં આવે અને એમાં પણ પોતાના સ્વરૂપનો અનુભવ થાય તે પછીથી સમ્યક દ્રષ્ટિને સંભાવ હોય છે. અથવા તો અનુભૂતિ ન થઈ હોય અને સમ્યક તો સન્મુખ થયો હોય, સ્વરૂપની દ્રષ્ટિ વારંવાર રહેતી હોય અને દ્રવ્ય સ્વરૂપના અભ્યાસ દ્વારા જીવના સ્વરૂપને, પોતાના સ્વરૂપને જેમ છે તેમ યથાર્થ એ જાણે છે, જગતના બધા પદાર્થોને જેમ છે તેમ યથાર્થ દ્રવ્ય દ્રષ્ટિ કરીને જાણે છે, તો એને એવો સંભાવ હોય. એટલે માત્ર વિચાર કરીએ એટલે સંભાવ થઈ જાય એવું તો કઈ બનતું નથી. તો એની વધારે વાત જે આગળ લીધી છે મિથ્યા દ્રષ્ટિની, અહીંયા કહે છે કે મિથ્યા દ્રષ્ટિને વચમાં સાક્ષી એટલે કે જ્ઞાન રૂપી સાક્ષી નથી. દેહ અને આત્મા બંને જુદા છે એવો જ્ઞાનીને ભેદ પડ્યો છે, પણ અજ્ઞાનીને મિથ્યા દ્રષ્ટિને એવો ભેદ પડ્યો નથી. એટલે એની જે કોઈ માન્યતા છે એ પાયા વિનાની છે. એને માટે કોઈ એને સાચો આધાર નથી, જીનવાણીનો આધાર નથી અને પોતાને એવી અનુભૂતિ થઈ નથી, એટલે કે જ્ઞાન રૂપી સાક્ષી નથી. મિથ્યા દ્રષ્ટિને એની જે કોઈ માન્યતા છે એમાં કોણ સાક્ષી છે? એનું જ્ઞાન સાક્ષી છે? ના, એ તો અજ્ઞાન ભાવે વર્તી રહ્યો છે. મિથ્યાત્વ સહિતનું જ્ઞાન એને તો જ્ઞાન કહેવાય. તો સાક્ષી શું? ભગવાનની વાણી, જીનવાણી? ના, જીનવાણીમાં જે વાત છે એના કરતા તો એની માન્યતા વિપરીત છે, એટલે એને કોઈ સાક્ષી નથી. સાક્ષી કોણ હોય? જીનવાણી હોય અને પોતે પોતાને શું અનુભવ થયો છે તો એ જ્ઞાન છે, તે સાક્ષી હોય. તો એવું જ્ઞાન થાય ત્યારે તો એ મિથ્યા દ્રષ્ટિ રહેતો નથી. એટલે જે મિથ્યા દ્રષ્ટિ છે એને વચમાં સાક્ષી નથી. એ દેહ અને આત્મા બંને જુદા છે એમ એ જાણતો નથી. એને દેહ અને આત્મા કોઈક રીતે એક રાવે છે, એક રૂપ લાગે છે, એમાં એકત્વ મમત્વ પણ થાય છે, પણ એવો ભેદ, દેહ અને આત્મા બંને જુદા છે એવો ભેદ જ્ઞાનીને હોય છે. જ્ઞાનીને વચમાં સાક્ષી છે. એક તો એને એવો અનુભવ થયો છે શરીરથી જુદો પોતે ભિન્ન, વળી એને જીનેશ્વર ભગવાનની વાણીને એટલે કે જીનવાણીને જેમ છે તેમ સમજી અને સ્વીકારી છે, સત્કારી છે અને પછી એવો અનુભવ કર્યો છે, એટલે એને એ બધું વચમાં સાક્ષી છે. જ્ઞાન જાગૃતિ હોય તો જ્ઞાનના વેગે કરી જે જે નિમિત્ત મળે તેને પાછું વાળી શકે. પેલો અજ્ઞાની જે હતો, મિથ્યા દ્રષ્ટિ હતો, એ નિમિત્તો ને જોઈને હર્ષ શોકમાં એ ચાલ્યો જતો હતો, એ વાત પહેલા કરી. વિચારવાનને ભૂતગળમાં તન્મયપણું, તાદાત્મ્યપણું થતું નથી અને પછી અજ્ઞાનીને એ ભૂતગળના સંયોગમાં હર્ષ અને શોક જે થાય છે, તો એવા જે નિમિત્ત આવ્યા છે તો એ નિમિત્તની સાથે જોડાય છે અને એને અજ્ઞાન ભાવ છે. માટે એવું કહેવા માત્ર એ તાદાત્મ્યપણું, તન્મયપણું થાય છે એટલે એ હર્ષ અને શોક માં પ્રવર્તે છે. હવે એ વાતને જ અહીંયા આગળ વધારીને કહે છે કે જ્ઞાનીને એવું થતું નથી. જ્ઞાનીને એ જ નિમિત્તો હોય છતાં પણ એ નિમિત્તો તરફ એ લક્ષ્ય કરતો નથી. એનો માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહે છે. એને જાણે છે જે જે એવા નિમિત્ત આવ્યા છે જેમાં અજ્ઞાની હર્ષિત થાય કે શોકિત થાય છે, જ્ઞાનીને એમાં હર્ષ કે શોક થતો નથી. એટલે જ્ઞાન જાગૃતિ હોય તો જ્ઞાનના વેગે કરી જે જે નિમિત્ત મળે તેને પાછું વાળી શકે. પાછું વાળી શકે એટલે કે એનું લક્ષ્ય કરે નહીં, એ નિમિત્ત નિમિત્ત તરીકે રહ્યા, એ નિમિત્ત એને થતાય નથી. અને વાસ્તવમાં તો નિમિત્ત ક્યારે કહેવાય કે જ્યારે એવું કાર્ય થાય અને એ વખતે એ અનુકૂળ હોય તો એને નિમિત્ત કહેવાય. પણ આ જ્ઞાનીને તો એવા જે સમાચાર જેમાં અજ્ઞાની ખુશી થાય છે, તો એ સમાચારમાં જ્ઞાની ખુશી નથી થતો, એટલે એને એ
ખુશી થવાનું નિમિત્ત બનતું જ નથી. એવી જ રીતે કોઈક એવા સમાચાર છે, ઉદગળ નો કોઈક રીતે વિયોગ થઈ ગયો, ભૂતગળની એવી કોઈક રચના, એનો વિયોગ થયો, કોઈ પદાર્થનો, કોઈ વસ્તુનો એવો વિયોગ થયો, તો અજ્ઞાની એ નિમિત્ત સાથે જોડાઈ અને એ દુઃખી થાય છે, એ ખેદ પામે છે. પણ જ્ઞાની જ્ઞાની એ ખેદ પામતો નથી, એટલે એ જે કોઈ પદાર્થ વસ્તુ જે છે એનો વિયોગ થયો છે, તો એને એ પોતાને હિતકારી કે અહિતકારી માનતો નથી. એ પદાર્થ પદાર્થમાં રહ્યો અને એ પદાર્થનું પરિણામ જે થવા યોગ્ય હોય તે થાય છે, એનાથી મારા પરિણામમાં કોઈ ફેર પડતો નથી, એવી જ્ઞાનીની દ્રષ્ટિ હોય છે. એટલે એ એવી રીતે ખેદ પામતો નથી. એટલે બીજી રીતે કહીએ તો એને માટે એ નિમિત્ત બનતું જ નથી, કેમ કે એવું કાર્ય જ થતું નથી. ખેદ પામવાનું કાર્ય થાય તો એ કોઈ પર વસ્તુ જે છે એનો વિયોગ થયો, એના નિમિત્તે એને ખેદ થયો, તો એને નિમિત્ત કહેવાય. પણ જ્યારે એ ખેદ પામતો જ નથી તો એને માટે નિમિત્ત થતું નથી. એવી જ રીતે કોઈ વસ્તુ પદાર્થ મળ્યો, ધન મળ્યું, સંપત્તિ મળી, તો એથી જ્ઞાની જ્ઞાની ખુશી થતો જ નથી, હર્ષ પામતો જ નથી, તો પછી એને માટે એ નિમિત્ત થતું જ નથી. એટલે ખરેખર તો એ નિમિત્ત થાય છે કે નથી થતું, એ કાર્ય થાય ત્યારે જ ખબર પડે. અજ્ઞાનીને એ બધા નિમિત્ત થાય છે, એ ભૂતગળના સંયોગો છે એને નિમિત્ત થાય છે, જ્ઞાનીને નિમિત્ત થતા નથી. એટલે અહીંયા કહે છે કે જ્ઞાન જાગૃતિ હોય તો જ્ઞાનના વેગે કરી જે જે નિમિત્ત મળે તેને પાછું વાળી શકીએ. આમ એ પાછું વાળે છે. આગળ કહે છે કે જીવ વિભાવ પરિણામમાં વર્તે તે વખતે કર્મ વાંધે. શુભ કે અશુભ ભાવ એ વિભાવ ભાવ છે, સ્વભાવથી વિરુદ્ધ વિભાવ ભાવ છે. સ્વનું લક્ષ કરીને જે ભાવ છે તેને સ્વભાવ કહેવાય, જે એના ગુણને અનુસરીને છે તે સ્વભાવ છે, અને પરનું લક્ષ કરીને જે કંઈ પરિણામ થાય છે એ બધા વિભાવ ભાવ પરિણામ છે, એ શુભ હોય અથવા અશુભ હોય. તો જીવ વિભાવ પરિણામમાં વર્તે તે વખતે કર્મ વાંધે છે. શુભ ભાવ છે તો પુણ્યની પ્રકૃતિ બંધાય છે, અશુભ ભાવ છે તો પાપની પ્રકૃતિ બંધાય છે. પણ પરનું લક્ષ હોય ત્યારે જે ભાવ છે તે અશુદ્ધ ભાવ છે, એ શુદ્ધ ભાવ હોઈ શકે નહીં. એટલે જ્યારે એ પોતે પોતાના આત્મામાં નથી, સ્વરૂપમાં એકાગ્રતા નથી કરતો, ત્યારે એ બહારમાં પરનું લક્ષ કરે છે, એ વખતે શુભ અથવા અશુભ કર્મનો બંધ થયા જ કરે છે. એ શુભ અને અશુભ કર્મનો બંધ સતત થાય છે. શુભ અને અશુભ સિવાય બીજો કોઈ ન્યુટ્રલ ભાવ હોતો જ નથી. ઘણાના મનમાં એમ છે કે આપણે ક્યાં કઈ કરીએ છીએ, આપણે તો સામાન્ય રોજિંદુ જીવન જીવીએ છીએ, તો એમાં ક્યાં અશુભ ભાવ થયો. પણ જો એ જે કંઈ કરે છે એ શુભ ભાવ નથી, તો એ બધા ભાવને નાના પ્રકારના અશુભ ભાવ કહેવાય, અને એને કારણે પાપના બંધ જ પડે છે. જે શુભ ભાવ છે એને કારણે પુણ્યના બંધ પડે છે, એ સિવાય બીજા જે ભાવ છે જેમાં પુણ્યનો બંધ ન પડી શકે, તો સમજવાનું કે પાપનો બંધ પડે છે. એટલે બહારમાં પરનું લક્ષ હોય ત્યારે બંધ તો અવશ્ય પડે જ, પુણ્યનો બંધ ન પડે ત્યાં બધી જગ્યાએ પાપનો જ બંધ પડે છે. ભલે એ નાના પ્રકારે હોય, પણ એવા પાપના બંધ જીવને પડે જ છે. એટલે એ કર્મ બાંધે છે. જીવ વિભાવ પરિણામમાં વર્તે તે વખતે કર્મ બાંધે છે. વિભાવ પરિણામનો અર્થ એવો નથી કે એવા ખૂબ એવા પાપના પરિણામ કર્યા હોય તો જ વિભાવ પરિણામ કહેવાય. શુભ અને અશુભ બંને ભાવ વિભાવ પરિણામ જ છે. જે ભાવમાં એ આત્મામાં નથી જતો, જે ભાવમાં આત્માનો અનુભવ નથી કરતો, એ બધા ભાવ એ વિભાવ ભાવ જ છે. એટલે બધા જ જીવો વિભાવ ભાવે જ પરિણમે છે. પણ એમાં શુભ અને અશુભ બે પ્રકાર હોય છે. અહીંયા કહે છે કે જીવ વિભાવ પરિણામમાં વર્તે તે વખતે કર્મ બાંધે, અને સ્વભાવ પરિણામમાં પ્રવર્તે તે વખતે કર્મ બાંધે નહીં. બહુ સ્પષ્ટ વાત કરી છે અહીંયા શાસ્ત્રની વાત એ જ રીતે લીધી છે. વિભાવ પરિણામમાં પ્રવર્તે ત્યારે કર્મ બાંધે, અને સ્વભાવ પરિણામમાં પ્રવર્તે તે વખતે કર્મ બાંધે નહીં. કેમ કે સ્વભાવ ભાવે પરિણમે છે એટલે સ્વનું લક્ષ છે,
સોના લક્ષે જે ભાવ થઈ રહ્યા છે એ શુદ્ધ ભાવ છે, એમાં તો એને નિજરા થાય છે. નિજરા એટલા માટે થાય છે કે એ વખતે એ કર્મ બાંધતો નથી, એટલે કે એને આશ્રવ થતા નથી, સંવરની દશા છે. અને જે પહેલાના કર્મો જે બંધાયેલા છે એ વર્તમાનમાં ઉદયમાં આવે છે અને ખરી જાય છે, એટલે કર્મ ખરી જાય છે પણ નવા કર્મ બંધાતા નથી, એટલે એને નિજરા થાય છે, શુદ્ધિની વૃદ્ધિ થાય છે. એટલે સ્વભાવ પરિણામમાં પ્રવર્તે તે વખતે કર્મ બાંધે નહીં, અને એને એ વખતે આશ્રવ હોય નહીં, સંવરની દશા હોય, અને એ વખતે તો એને નિજરા થાય છે, એમ સંક્ષિપ્તમાં પરમાર્થ કહ્યું. પણ જીવ સમજે નહીં, તેથી વિસ્તાર કરવો પડ્યો, જેમાંથી મોટા શાસ્ત્રો રચાયા. મૂળ વાત તો આ છે, એ સ્વભાવ વાવે પરિણમે એ જ વાત કરવી છે. આચાર્ય ભગવાને એ જ વાત સમજાવી છે, એટલે પછી બીજી કેટલી બધી વાતને સમજાવવી પડી, કેમ કે જીવ સંક્ષેપમાં પરમાર્થને સમજ્યો નથી. પોતે સ્વભાવ ભાવે થાય એ સહજ દશા છે, અને વિભાવ ભાવે થાય છે એ સહજ દશા નથી, એમાં એને કર્મના બંધ પડે છે અને એટલે જ ભવના ભ્રમણ થાય છે. એટલે એ માટે જ બધા જ આચાર્ય ભગવાને એની સમજ આપી, એનો વિસ્તાર કરીને સમજાવ્યું, અને એમાં જ બધા શાસ્ત્રોની રચના થઈ. આગળ કહે છે કે સ્વચ્છંદ ટળે તો જ મોક્ષ થાય, સ્વચ્છંદ ટળે તો જ મોક્ષ થાય. સ્વચ્છંદ, સ્વચ્છંદ કોને કહેવાય? દરેક વ્યક્તિ એમ જ કહે છે કે અમે તો સ્વચ્છંદે પ્રલંબતા જ નથી. પરમાર્થે સ્વચ્છંદ એને કહેવાય કે જે જીનેશ્વર ભગવાનની વાણીમાં પરમ સત્ય પ્રકાશ્યું છે, એના કરતા એ વિપરીત ભાવે પરિણમે છે, અને એ જે પરમ સત્ય છે એના જે પોતાની મતિ કલ્પનાએ જે કંઈ અર્થ કરે છે, અને એ પ્રમાણે એ ક્રિયાઓ વગેરેમાં રચ્યો પચ્યો રહે છે, એ બધું સ્વચ્છંદ જ છે, એ બધો જ સ્વચ્છંદ છે. માત્ર કોઈ તોછડાઈ કરે એને જ સ્વચ્છંદ કહેવાય એમ નથી. સ્વચ્છંદનો અર્થ શું? સ્વના છંદે, પોતે પોતાની બુદ્ધિ પ્રમાણે, એટલે કે જીનેશ્વર ભગવાનની વાણીમાં જે સત્ય આવ્યું છે એ પ્રમાણે નહીં, અને પોતાની બુદ્ધિ પ્રમાણે જે કાંઈ વર્તન કરે, જે કાંઈ ભણે ભણાવે અને જે કાંઈ આચરણ કરે, એ બધું સ્વચ્છંદ કહેવાય, એ બધું જ સ્વચ્છંદ છે. અને એ સ્વચ્છંદ ટળે, એનો અર્થ શું થયો? કે એને ભગવાનની વાણીમાં જે છ દ્રવ્યનું સ્વરૂપ, નવ તત્વનું સ્વરૂપ, જીવનું સ્વરૂપ, આ બધી વાત જેમ છે તેમ સમજાય છે, અને જીવ પોતે શુદ્ધ છે, શક્તિ રૂપે શુદ્ધ છે, અને વર્તમાનમાં જે મલિનતા જે છે તે બધું પર્યાયમાં છે, એ એનાથી જુદું છે, શરીર મન વાણી બધું જુદું છે, અને એનાથી એ રહિત થઈ શકે છે, અને પોતે પૂર્ણ શુદ્ધ દશા એટલે સિદ્ધત્વને પ્રાપ્ત કરી શકે છે. આવી વાતનો જ્યારે સ્વીકાર થાય અને એ તરફ ની રુચિ થાય અને એવો પુરુષાર્થ થાય તો એમ કહેવાય કે એને સ્વચ્છંદ ટળ્યો, તો સ્વચ્છંદ ટળ્યો એમ કહેવાય. એ સિવાય સ્વચ્છંદ ટળ્યો એમ કહી શકાય નહીં. એટલે એવો સ્વચ્છંદ ટળે તો જ મોક્ષ થાય છે. આગળ કહે છે કે સદગુરુની આજ્ઞા વિના આત્માર્થી જીવના શ્વાસોશ્વાસ સિવાય બીજું ન ચાલે એવી જીનની આજ્ઞા છે. સ્વચ્છંદ ટળવાની વાત કરી તેમાં આપણે એમ ઉમેરી શકીએ કે એવો સ્વચ્છંદ ટળવામાં શાસ્ત્ર અભ્યાસ એટલે કે જીનવાણી અને એવા સદગુરુ કે જે એ વાતને બરાબર સમજી સ્વીકારી આત્મસાત કરી અને જ્ઞાની થયા છે, તો એમની નિસરા એમના દ્વારા એવા સ્વરૂપને સમજવામાં આવે તો એને સહેલાઈથી સ્વચ્છંદ ટળે. એટલે જેને એવી રુચિ થઈ છે સ્વચ્છંદ ટાળવાની અને જેને એવી શ્રદ્ધા થઈ છે કે પોતે પણ સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છે અને એવું સ્વરૂપ પોતે પ્રગટ કરી શકે છે, તો એવા સદગુરુની નિશ્રામાં જ્યારે એ જાય છે તો કહે છે કે એ સદગુરુની આજ્ઞા પ્રમાણે એ વર્તે છે, કેમ કે સદગુરુ એની જે દશા છે, વર્તમાન દશા છે, એને સમજે છે અને એને સમજીને અને એના ક્ષયોપશમને સમજીને
એને પરમાર્થ સમજાવે છે, એટલે એને એ રીતે આજ્ઞા આપે છે. શિષ્ય ભણા હોય, બધા બધાનો ક્ષયોક્ષમ સરખો ન હોય, એટલે જે સહેલાઈથી સમજે છે, જેને એવો ક્ષયોક્ષમ છે, જ્ઞાનનો અમુક રીતે ઉઘાડ છે, એક વખતમાં વાત યાદ રહી જાય છે, અર્થ પણ સમજાઈ જાય છે, અને સરળતાથી વસ્તુ જેમ છે તેમ પકડે છે, તો એને ગુરુજી આજ્ઞા આપે છે. અને બીજો બીજો કે જે શાસ્ત્રની વાતને સહેલાઈથી સમજી નથી શકતો, એટલો એટલો બુદ્ધિનો ઉઘાડ નથી, એટલો ક્ષયોક્ષમ નથી, તો એને ગુરુ બીજી રીતે આજ્ઞા આપે છે, એને ભક્તિ વગેરેની આજ્ઞા આપે છે. એટલે સદગુરુ જાણે છે કે શિષ્ય એવો છે, એટલે શિષ્યએ તો સદગુરુની આજ્ઞામાં જ રહીને પ્રવર્તન કરવું જોઈએ. એમ કહેવા માટે કૃપાળુદેવે અહીંયા એક સરસ વાક્ય લખી દીધું. એવું વાક્ય કહ્યું કે સદગુરુની આજ્ઞા જેમ છે તેમ જ એ આખું બધું જીવન જીવે, એ સિવાય બીજી કોઈ વાતમાં એ જાય જ નહીં, પોતાની ઈચ્છા પ્રમાણે કાંઈ પણ ના કરે. એટલે કહે છે કે સદગુરુની આજ્ઞા વિના આત્માર્થી જીવના શ્વાસોશ્વાસ સિવાય બીજું ન ચાલે. શ્વાસોશ્વાસ તો બરાબર છે કે પોતાના પોતાથી ચાલે, કે જો શરીરની ક્રિયા છે તો એ શરીરની ક્રિયા એનાથી થયા કરે છે, તે થાય છે, તો એવી જીનની આજ્ઞા છે એમ કહી અને દર્શાવ્યું એમ કે એવા સદગુરુની આજ્ઞા અમન્યામાં રહેવું, કેમ કે એ જીનેશ્વર ભગવાનની આજ્ઞા અમન્યાને ઉથાપતા નથી અને પોતે એને આત્મસાત કરી છે, એને પામ્યા છે એવો અનુભવ છે, માટે એમની આજ્ઞામાં રહેવું, એમની આજ્ઞામાં રહેવું એ જ જીનેશ્વર ભગવાનની આજ્ઞા છે. તો આ આખી વાત જે આવી એ સંભાવ માટેની વાત આવી, શું વિચાર કરે સંભાવ આવે એના ઉત્તર તરીકે આ બધી વાત આવી ગઈ. અને આમ કરવાથી જીવ સમ્યક દ્રષ્ટિ થાય છે અને સંભાવે પ્રવર્તે છે અને આગળ વધી અને મુક્તિને પ્રાપ્ત કરે છે. હવે એના પછી પાછો પ્રશ્ન છે કે પાંચ ઇન્દ્રિયોથી તે વશ થાય, પાંચ ઇન્દ્રિયોથી રીતે વશ થાય, પાંચે ઇન્દ્રિયોના વિષયો છે, પાંચ ઇન્દ્રિય છે, અને ઇન્દ્રિયની વ્યાખ્યા જે ગુરુદેવ કાંજી સ્વામીએ બહુ સરસ કરી છે કે ઇન્દ્રિય ખરેખર કોને કહેવાય, તો કે આ શરીરમાં જે જળ ઇન્દ્રિય મળી છે પાંચ, એ જળ ઇન્દ્રિય છે, એને દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય, અને એના જે વિષયો છે પાંચે ઇન્દ્રિયોના વિષયો છે, આંખનો વિષય છે તે જોવું છે, દ્રશ્ય છે એ બધું છે, જીભનો વિષય છે, રસનો વિષય છે, તે બધા સ્વાદ છે, એવી રીતે સ્પર્શ છે, બધા પાંચે ઇન્દ્રિયોના વિષયો છે. તો એ પાંચે ઇન્દ્રિયોના દરેક ઇન્દ્રિયોના વિષય જે છે એ વિષયને એ જ ઇન્દ્રિય દ્વારા આપણે ગ્રહણ કરીએ છીએ, જાણીએ છીએ. તો એ પાંચ ઇન્દ્રિયના વિષયો અને પાંચ દ્રવ્ય ઇન્દ્રિય અને એ જે વિષય જે છે એનું ઇન્દ્રિય દ્વારા આપણે જ્ઞાન કરીએ છીએ, દ્રવ્ય ઇન્દ્રિય દ્વારા આપણે ખરેખર જ્ઞાન થાય છે કઈ રીતે, તો કે છે કે પોતાનું જ્ઞાન એ ઇન્દ્રિય સાથે જે જોડાયું છે એ ઇન્દ્રિયના વિષયને જાણવા વાળું થયું છે એને ભાવ ઇન્દ્રિય કહેવામાં આવે છે. તો એ ભાવ ઇન્દ્રિય એ ત્રણેય મળી અને ઇન્દ્રિય કહેવામાં આવે, એટલે કે દ્રવ્ય ઇન્દ્રિય, ઇન્દ્રિયનો વિષય અને ભાવ ઇન્દ્રિય, એટલે કે એ ક્ષયોક્ષમી જ્ઞાનની પર્યાય, જે એ વિષયને જાણે છે એવી ક્ષયોક્ષમી જ્ઞાનની પર્યાય એમ ભાવ ઇન્દ્રિય, એ ત્રણેય ઇન્દ્રિય તો કહેવામાં આવે છે. દ્રવ્ય ઇન્દ્રિયથી જ્ઞાન થાય છે એમ નથી, દ્રવ્ય ઇન્દ્રિય વચમાં છે, ખરેખર જ્ઞાન તો એ વખતે એ ઇન્દ્રિય સાથે જોડાયેલી ક્ષયોક્ષમ જ્ઞાનની જે પર્યાય છે એમાં એ વિષયનું જ્ઞાન થાય છે. એટલે વિષય પણ છે, દ્રવ્ય ઇન્દ્રિય પણ છે અને ભાવ ઇન્દ્રિય પણ છે, એટલે આમ ત્રણ મળી અને ઇન્દ્રિય કહેવાય. અને એવી પાંચ ઇન્દ્રિય છે, એ પાંચે ઇન્દ્રિયના વિષયો છે, અને એવી દરેક ઇન્દ્રિય સાથે જોડાયેલી જે જ્ઞાન, ક્ષયોક્ષમી જ્ઞાનની જે પર્યાય છે એ ભાવ ઇન્દ્રિય છે. તો અહીંયા એ ઇન્દ્રિયની સામાન્ય વાત આપણે સમજ્યા પછીથી હવે જે ઉત્તર જે ગુરુદેવે કૃપાળુદેવે જે આપ્યો છે એને આપણે લઈએ. પાંચ ઇન્દ્રિયોની વાત આપણે સમજ્યા, આ રીતે પાંચ ઇન્દ્રિય કહેવાય છે. સામાન્ય માત્ર જે બાહ્યમાં ઇન્દ્રિય, દ્રવ્ય ઇન્દ્રિય છે એટલું જ નથી, કેમ કે એ તો જડ છે. જ્ઞાન તો થાય છે ને, ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન તો થાય છે, એટલે ભાવ ઇન્દ્રિય છે અને
જેનું જ્ઞાન થાય છે એ વિષય ઇન્દ્રિયનો વિષય છે, એટલે એને પણ ઇન્દ્રિય કહેવાય. પરમાર્થ એ બધાને ઇન્દ્રિય કહેવાય. હવે અહીંયા કૃપાળુદેવ કહે છે, પાંચ ઇન્દ્રિયો સ્થિર રીતે વશ થાય એના ઉત્તરમાં કહે છે કે વસ્તુઓ ઉપર તુચ્છ ભાવ લાવવાથી જે ઇન્દ્રિયનો વિષય છે એના ઉપર તુચ્છ ભાવ લાવવાથી, જેમ ફૂલ સુકાવાથી તેની સુગંધ થોડી વાર રહી નાશ પામે છે અને ફૂલ કરમાઈ જાય છે તેથી કાંઈ સંતોષ થતો નથી, તેમ તુચ્છ ભાવ આવવાથી ઇન્દ્રિયોના વિષયોમાં લુબ્ધતા થતી નથી. પાંચ ઇન્દ્રિયોમાં જીવા ઇન્દ્રિયો વશ કરવાથી બાકીની ચાર ઇન્દ્રિયો સહેજે વશ થાય છે. પાંચ ઇન્દ્રિયો છે, પાંચેના વિષયો જુદા જુદા છે અને એને જીતવા, ઇન્દ્રિયોને જીતવી, વશ કરવી, અને એવું શા માટે કરવું પડે પહેલો તો એ વિચાર કરીએ, તો એવું કરવાથી જીવને વિકલ્પો થતા નથી, નકામાના વિકલ્પો આવતા નથી અને જગતના પદાર્થો પ્રત્યે એને ઉદાસીનતાનો ભાવ આવે છે. એટલે એ પાંચે ઇન્દ્રિયોના વિષયોને, એટલે કે પાંચે ઇન્દ્રિયોને એક જ્ઞાની પુરુષ જીતી લે છે. પાંચ ઇન્દ્રિયોને જીતવી એ એટલા માટે મહત્વનું છે, જ્યાં સુધી ઇન્દ્રિયને જીતશે નહીં ત્યાં સુધી એ ઇન્દ્રિયના વિષયને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવાનો જ છે. એ ઇન્દ્રિયના વિષયને પ્રાપ્ત કરવા માટે જીવ પ્રયત્ન કરે જ, એટલે એ ઇન્દ્રિયના વિષયને એને જીતવા અથવા તો ઇન્દ્રિયને જીતવી એ વાત બધા જ મહાપુરુષોએ કરી છે. અને એ કેવી રીતે જીતાય, એટલે કે ઇન્દ્રિયો કેવી રીતે વશ થાય, તો ઇન્દ્રિયનો વિષય જે છે એ વિષય સંબંધી એને વિચાર કરવો પડે કે એ વિષયમાં શું છે. વસ્તુઓ ઉપર તુચ્છ ભાવ લાવવાથી કૃપાળુદેવ કહે છે કે એ વિષય, જે વસ્તુ, જે ઇન્દ્રિયનો વિષય છે, તો એને એના ઉપર ખૂબ રાગ છે, મોહ છે, રુચિ છે, એની આસક્તિ છે, એની ઈચ્છા થાય છે એને પ્રાપ્ત કરવાની, મેળવવાની, તો એ બધું જે થાય છે એનું કારણ એની જે એ તરફની દ્રષ્ટિ જે છે કે એ એનાથી એને આનંદ થાય છે, સુખ થાય છે, એવી દ્રષ્ટિ જે છે એ બદલવાની જરૂર છે. એ વસ્તુ મને સુખ આપતી નથી કે દુઃખ પણ આપતી નથી, એ મારા સુખનું કે દુઃખનું કારણ થઈ શકતી નથી, એ વસ્તુ વસ્તુ તરીકે જ છે, એ પદાર્થ જે છે એ જળ છે અને હું ચેતન છું, તો એ પદાર્થ મને મારા પરિણામને એ બદલી શકે નહીં, એટલે મારી એ ખોટી કલ્પના છે, મારી એવી કલ્પના છે સુખની અથવા દુઃખની, એ પદાર્થ વિશે જે કલ્પના છે એને કારણે હું સુખી કે દુઃખી થઉં છું, એમ જીવે એ ઇન્દ્રિયના વિષય સંબંધી વિચારણા કરવી અને પછી એ વિષય, એ જે પદાર્થ જે છે, એ વિષય છે, એ વસ્તુ છે, એમાંથી એને સુખની બુદ્ધિ, હિતની બુદ્ધિ ચાલી જશે અને એવી જ રીતે એના પ્રત્યે તિરસ્કારની બુદ્ધિ પણ નહીં થાય કે આ પદાર્થ મને દુઃખી કરે છે, એમ પણ નહીં થાય, કેમકે બંને વાત સાથે હશે તો જ જીવ પોતે સંભાવે પ્રવર્તી શકે. એટલે વસ્તુઓ ઉપર એમ કરતા એને તુચ્છ ભાવ આવે છે કે એ ખરેખર કાંઈ કરતું નથી, હું નકામાનો. ઇન્દ્રિયના વિષયોમાં મોટે ભાગે તો જીવને સુખની બુદ્ધિ હોય છે, એટલે એ અપેક્ષાથી અહીંયા કૃપાળુદેવે તુચ્છ ભાવની વાત કરી છે. તો એમાં એમ વિચાર થાય કે એ ખરેખર મને સુખ આપતું જ નથી, હું નકામાનો કલ્પના કરી અને એમાં સુખની બુદ્ધિ કરી અને પ્રવર્તું છું. જો એ વસ્તુ સુખ આપતી હોય તો દરેકને એક સરખું સુખ આપે, પણ એવું તો બનતું નથી, એ વસ્તુ મને જેટલું સુખ આપે છે એટલું બીજાને નથી આપતી, એટલે એનો અર્થ જ એ છે કે વસ્તુમાં સુખ નથી. એમ સમજપૂર્વક એ વસ્તુ મારા સુખનું કારણ નથી એમ કરી અને એના પ્રત્યે તુચ્છ ભાવ લાવી શકાય, અને એના કરતા વિશેષ તુચ્છ ભાવ લાવવામાં કે એ પદાર્થને મેં ઘણી વાર ગ્રહ્યો છે, એનો ભોગ ઘણી વાર લીધો છે, ભોગ ઉપભોગ એના ઘણી વાર થયા છે અને છતાંય તૃપ્તિ થતી જ નથી, ઉલટી એને એના તરફની આસક્તિ વધ્યા જ કરે છે, તો
અને ખરેખર એ સુખનું કારણ નથી, તો એના પ્રત્યે હવે આટલો રાગ શું, એના પ્રત્યે આટલી રૂચિ શું, એના પ્રત્યે આટલો બધો મોહ શા માટે, એમ એ વિચારણા કરી અને જીવ તુચ્છ ભાવ લાવી શકે છે. એટલે એવી રીતે કૃપાળુદેવ કહે છે કે વસ્તુઓ ઉપર તુચ્છ ભાવ લાવવાથી એ ઇન્દ્રિયોનો જે વિષય છે એને જીતી શકાય છે, એના બધા જ વિષયોને એવી રીતે જીતી શકાય છે. અને પછી ઉદાહરણ આપીને વાતને સમજાવી છે કે જેમ ફૂલ સુકાવાથી તેની સુગંધ થોડી વાર રહી નાશ પામે છે અને ફૂલ કરમાઈ જાય છે, તેથી કઈ સંતોષ થતો નથી, પછી એનાથી કઈ સંતોષ થતો નથી, તેમ તુચ્છ ભાવ આવવાથી ઇન્દ્રિયોના વિષયો જે છે એની લુબ્ધતા થતી નથી, પછી એ ધીરે 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 એ વિષયમાં હવે એને કોઈ રુચિ થતી નથી. જેમ પેલું ફૂલ સુકાતું જાય છે પછી એમાં એને રુચિ થતી નથી, ગરમાઈ જાય છે પછી એમાં કઈ સંતોષ નથી થતો, તેવી રીતે જે પદાર્થમાં સુખની બુદ્ધિ કરી હતી એના પ્રત્યે એવો તુચ્છ ભાવ આવવાથી ધીરે ધીરે એ ઇન્દ્રિયના વિષયની લુબ્ધતા ઓછી થતા થતા પછી એ લુબ્ધતા થતી નથી. અને એવું પાંચે ઇન્દ્રિયોના વિષયની અંદર એ પોતે જાતે જીવ પોતે બુદ્ધિપૂર્વક કરી શકે છે. દરેક વિષયમાં જેમાં એને ખૂબ ખૂબ તીવ્ર આસક્તિ હોય એ બધા સંબંધી એવી વિચારણા કરી અને એના પ્રત્યે તુચ્છ ભાવ લાવી અને ધીરે 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 એની લુબ્ધતાને એ ઓછી કરી શકે છે. હવે એમાં એક બીજી વાત, મહત્વની વાત કૃપાળુદેવ અહીંયા કહી છે કે પાંચે ઇન્દ્રિયોમાં જે રસેન્દ્રિય છે, જીવા એટલે જીભ ઇન્દ્રિય, એને વશ કરવાથી બાકીની ચાર ઇન્દ્રિયો સહેજે વશ થાય છે. એને વશ કરવાથી બાકીની ચાર ઇન્દ્રિયો સહેલાઈથી વશ થાય છે. પણ એનો અર્થ એવો નથી કે માત્ર એ રસેન્દ્રિયને વશ કરીએ એટલે બાકીના બધા વિષયો, બીજી બધી ઇન્દ્રિયોના વિષયો જે છે તે આપોઆપ વશ થઈ જાય, એવું તો કાંઈ બનતું નથી. આપણે એ વાત સમજીએ છીએ, કેમ કે ઘણાને કોઈ પદાર્થ પહેલા બહુ જ ભાવતો હોય અને પછી એ નથી ભાવતો, તો એથી કરીને બાકીના બીજા બધા પદાર્થો જે છે જેના બીજી ઇન્દ્રિયોના વિષયો જે છે એ પ્રત્યે પણ એને ઉદાસીનતા થઈ જાય છે, એવું કઈ બનતું નથી. એટલે બધી ઇન્દ્રિયોના વિષયો જે છે એને માટે, એને છોડવા માટે, એને જીતી લેવા માટે એના તરફનો તુચ્છ ભાવ તો કેળવવો જ પડે. પણ એવું જયારે કરે છે ત્યારે જેને રસેન્દ્રિય ને જીતી લીધી છે એને એ સહેલું થઈ જાય છે, એટલા માટે આ વાત કરી છે. વધારેમાં વધારે જો કોઈ વિષય જે છે તે જીવને નડતો હોય તો રસેન્દ્રિયનો વિષય જે છે તે, રસેન્દ્રિયના વિષયમાં પણ એવું છે કે કોઈકને અમુક સ્વાદ વધારે ભાવે છે, કોઈકને અમુક સ્વાદની વધારે રુચિ છે. એટલે કોઈકને અમુક સ્વાદની રુચિ નથી એટલે એનો અર્થ એવો નથી કે એને રસેન્દ્રિયનો વિષય જીતી લીધો છે, એમ પણ અર્થ નથી, એમ પણ અર્થ થતો નથી. પણ આ એક માર્ગદર્શન આપ્યું છે કે રસેન્દ્રિય જીવા ઇન્દ્રિયને વશ કરવાથી બાકીની ઇન્દ્રિયો જે છે એ સહેજે એટલે સહેલાઈથી, સહેજે એટલે સહેલાઈથી વશ થાય છે. પણ બધાને માટેનો એનો પ્રયત્ન તો કરવો જ પડે. તો આ રીતે એમણે બતાવી. હવે અહીંયા આગળ કહે છે કે જ્ઞાની પુરુષને શિષ્ય પ્રશ્ન પૂછ્યું કે 12 ઉપાંગ તો બહુ ગહન છે, 12 અંગની રચના કરવામાં આવી ગણધર ભગવાને તીર્થંકર પરમાત્માની ઓમકાર ધ્વનિમાંથી, દિવ્ય ધ્વનિમાંથી જે 12 અંગના જ્ઞાનની રચના કરી એમાં 11 અંગ અને 12મા અંગની અંદર તો જે 14 પૂર્વ એવી રચના કરી, તો એટલું અગાધ જ્ઞાન, તો કોઈ જ્ઞાની પુરુષને શિષ્ય પ્રશ્ન પૂછ્યો કે 12 ઉપાંગ તો બહુ ગહન છે અને તેથી મારાથી સમજી શકાય તેમ નથી, માટે 12 ઉપાંગનો સાર જ બતાવો કે જે પ્રમાણે વર્તું તો મારું કલ્યાણ થાય. સદગુરુએ ઉત્તર આપ્યો કે 12 ઉપાંગનો સાર તમને કહીએ છીએ કે વૃત્તિઓને ક્ષય કરવી, વૃત્તિઓને ક્ષય કરવી. આ વૃત્તિઓ બે પ્રકારની કહી. જો ઉપાંગ અહીંયા શબ્દ પ્રયોગ કર્યો છે એટલે એમાં સમજવાનું એ છે કે 12 અંગ છે ને એની અંદર પાછા કેટલાય પેટા વિભાગ પડે છે, એટલે એ અપેક્ષાથી બધા ઉપાંગ થયા. તો અહીંયા કહે છે કે એનો સાર એ છે કે ઇન્દ્રિયોનો ક્ષય કરવો.
વૃત્તિઓનો ક્ષય કરવો. સદગુરુએ ઉત્તર આપ્યો કે 12 ઉપાંગનો સાર તમને કહીએ છીએ કે વૃત્તિઓનો ક્ષય કરવો, વૃત્તિઓને ક્ષય કરવી. અને આ વૃત્તિઓ બે પ્રકારની થઈ, એક બાહ્ય અને બીજી અંતર. બાહ્ય વૃત્તિ એટલે આત્માથી બહાર વર્તવું, તે બાહ્ય વૃત્તિ. અને આત્માની અંદર પરિણમવું, તેમાં સમાવવું, તે અંતરવૃત્તિ. પદાર્થનું તુચ્છપણું ભાષ્યમાન થયું હોય, એટલે કે બાહ્યમાં જે કોઈ પદાર્થો છે એ પદાર્થોની તુચ્છતા પોતાને લાગી હોય, એ પોતાને તુચ્છ લાગ્યા હોય, એટલે કે પોતાને એનું મહાત્મા ન હોય. બાહ્યમાં જે કઈ પદાર્થો છે એ ભૂતગળના સ્કંધ છે, એ ઇન્દ્રિયો દ્વારા આપણને જણાય છે, તો એ બધા પદાર્થો, તો આ પદાર્થોનું તુચ્છપણું ભાષ્યમાન થયું હોય તો અંતરવૃત્તિ રહે. એટલે બહારમાં પછી વૃત્તિ જાય નહીં, તો વૃત્તિ અંદરમાં જ રહે, અંતરવૃત્તિ રહે. પણ જ્યાં સુધી બાહ્ય પદાર્થની આસક્તિ છે, બાહ્ય પદાર્થમાં હિત બુદ્ધિ છે કે બાહ્ય પદાર્થમાં ઈષ્ટ બુદ્ધિ છે, ત્યાં સુધી એને બાહ્ય વૃત્તિ રહે છે. એવી જ રીતે જ્યાં સુધી એમ છે કે બાહ્યમાં પોતે કઈક કરી શકે છે, એવી બાહ્ય પર પદાર્થમાં કર્તાપણાની બુદ્ધિ છે, એટલે કે કર્તૃત્વ બુદ્ધિ છે, ત્યાં સુધી પણ જીવ એ અંતર તરફ વળતો નથી, એ બાહ્યમાં જ રોકાયેલો રહે છે. એટલે કે બાહ્ય પર પદાર્થમાં કરવાપણાની બુદ્ધિ એ પણ એને બહાર રાખે છે, અને એને બાહ્ય પદાર્થ જે છે એમાં ઈષ્ટપણાની બુદ્ધિ, એને ભોગવવાની બુદ્ધિ, એને પ્રાપ્ત કરવાની બુદ્ધિ, આ બધું એને બહાર રહેવાનું કારણ થાય છે. એટલે એ બાહ્ય વૃત્તિનું કારણ થાય છે. અને જ્યાં સુધી એવી બાહ્ય વૃત્તિ હોય ત્યાં સુધી અંતરવૃત્તિ થતી નથી, ત્યાં સુધી અંતરવૃત્તિ રહે નહીં. એટલે કહે છે કે પદાર્થનું તુચ્છપણું ભાષ્યમાન થયું હોય તો અંતરવૃત્તિ રહે. જેમ અલ્પ કિંમતનો એવો જે માટીનો ઘડો તે ફૂટી ગયો અને પછી તેનો ત્યાગ કરતા આત્માની વૃત્તિ ક્ષોભ પામતી નથી, કેમ કે હવે એ નકામો થઈ ગયો, એ તુચ્છ છે, એની કોઈ કિંમત નથી. અલ્પ કિંમતનો હતો ને એમાં પાછો ફૂટી ગયો, હવે એનો ત્યાગ કરતા આત્માને કોઈ રીતે કઈ પણ ખેદ થતો નથી કે ક્ષોભ પામતો નથી. તૂટેલો ફૂટેલો ઘડો એને ફેંકી દેતા એને કઈ વાંધો આવતો નથી, કારણ કે તેમાં તુચ્છપણું સમજાયું છે. આવી રીતે જ્ઞાનીને જગતના સર્વ પદાર્થ તુચ્છ ભાષ્યમાન છે. જ્ઞાનીને એક રૂપિયાથી માંડી સુવર્ણ ઇત્યાદિ પદાર્થમાં સાવ માટીપણું જ ભાસે છે. એને પેલું તૂટેલા ઘડાની માટી જ દેખાય છે, તૂટેલો ઘડું હોય એમાં જે માટી છે એવું જ એને દેખાય છે. એવું કેમ દેખાય છે? જ્ઞાનીને કેમ એવું દેખાય છે? રૂપિયો કેમ રૂપિયો નથી દેખાતો? સુવર્ણ કેમ સુવર્ણ નથી દેખાતું? અહીંયા તો ઉદાહરણ આપીને સમજાયું છે, રૂપિયો જ્ઞાનીને પણ રૂપિયો દેખાય છે અને સુવર્ણ પણ સુવર્ણ જ દેખાય છે, પણ સુવર્ણની એને કોઈ કિંમત નથી લાગતી, કેમ કે એ સુવર્ણ જે છે તે ધાતુ તરીકે સુવર્ણ છે, એ વાત બરાબર છે, પણ એ આત્માને કોઈ રીતે હિતકારી થતું નથી. એનાથી આત્મા ને કોઈ સુખ શાંતિ આનંદની પ્રાપ્તિ થતી નથી. એ કલ્પના કરે કે પોતાની પાસે સુવર્ણ છે, લક્ષ્મી છે, ધન છે, તો એ સુખની પ્રાપ્તિ કરી શકે, પણ વાસ્તવમાં એવું બનતું નથી. એને પણ શરીરમાં જે રોગ આવે છે, ઉપાધિ આવે છે, એને પણ એવા કર્મના ઉદયો આવે છે, ત્યારે એની પાસે ગમે તેટલી સોના મોરો હોય, ગમે તેટલા પૈસા હોય, બધું હોય, તે છતાં પણ એ વખતે એ પણ દુઃખી થઈ જાય છે. એને પણ રોગ આવે છે તો દુઃખી થઈ જાય છે. એટલે એ ધન સંપત્તિ પૈસા સુવર્ણ આ બધું જે છે એ જીવને શાંતિનું કારણ થતું નથી, સુખનું કારણ થતું નથી, આનંદનું કારણ થતું નથી. આ વાત જ્ઞાનીને સમજાય છે, એટલે એ માટી હોય કે રૂપિયો હોય, એટલે કે ચાંદી હોય કે સ્વર્ણ હોય, એ બધું પોતાથી ભિન્ન જુદું છે અને એને કારણે પોતાને શાંતિ સુખની પ્રાપ્તિ નથી થતી. પરંતુ જ્ઞાની છે, એને તો આત્માની અનુભૂતિ થઈ છે, એટલે એને ખ્યાલ છે કે આત્મામાંથી જ સુખ શાંતિ આનંદની અનુભૂતિ તો થાય છે,
અને એવું જ બધા જ મહાપુરુષોએ અનુભવ્યું છે. અને જ્યારે એવો જ્ઞાની છે તો એને પણ એવો અનુભવ છે, એટલે પછી એને બાહ્ય પદાર્થો જે છે એમાં એમાં કોઈ વિશેષતા ભાસતી નથી, એનું કોઈ મહાત્મા લાગતું નથી, એના પ્રત્યે ઉદાસીનતા રહે છે. એટલે જ્ઞાનીને એક રૂપિયાથી માંડી સુવર્ણ ઇત્યાદિ પદાર્થમાં સાવ માટીપણું જ ભાસે છે. એટલે કે પરમાર્થે પરમાર્થે એનું કોઈ એને મહાત્મા લાગતું નથી. એ પછીથી અહીંયા કહે છે કે સ્ત્રી એ હાડ માસનું પૂતળું છે એમ સ્પષ્ટ જાણ્યું છે, તેથી વિચારવાનની વૃત્તિ ત્યાં ક્ષોભ પામતી નથી. જો અહીંયા વિશેષ કરી અને જે જીવને અટકવાના સ્થાનો છે ને, અને એમાં આસક્તિના સ્થાન જે છે ને, એમાં એક તો ધન લક્ષ્મી સંપત્તિ વગેરે હોય છે, અને બીજું બીજું એને સ્ત્રીનું કહ્યું છે. એટલે એવી જ રીતે સ્ત્રીને માટે પુરુષ, તો એ અહીંયા સ્ત્રીનું ઉદાહરણ આપીને મોટે ભાગે મહાપુરુષો સમજાવતા હોય છે, કેમ કે જે જ્ઞાની હોય છે એને પણ આ જે વાત જે છે, આ વિષય જે છે, એ વિષયને એને જીતવો પડે છે, એટલા માટે એની જ વાત કરીને સમજાવતા હોય છે. તો અહીંયા પણ એ રીતે કૃપાળુદેવે વાત લીધી છે કે સ્ત્રી એ હાડ માસનું પૂતળું છે એમ સ્પષ્ટ જાણ્યું છે, તેથી વિચારવાનની વૃત્તિ ત્યાં ક્ષોભ પામતી નથી. તો પણ સાધુને એવી આજ્ઞા કરી છે કે હજારો દેવાંગનાથી ન ચડી શકે તેવા મુનિએ પણ નાક કાન છેદેલી એવી જે 100 વર્ષની વૃદ્ધ સ્ત્રી, તેની સમીપ પણ રહેવું નહીં. આ કેટલીક વાત જે છે એ મુનિની અપેક્ષાએ પણ કરવામાં આવી હોય, સત્સંગની અંદર બધી વાત ઘણા પ્રકારે થઈ છે, અને આ જે લખાણ લખી લેવામાં આવ્યું છે તો એ ઘણા દિવસનું લખાણ હશે, અને એમાં એ વખતે કૃપાળુદેવના સત્સંગમાં કદાચ કોઈ મુનિઓ પણ હશે, એટલે દરેકને લગતી જુદી જુદી વાતો આમાં આવે છે. તો આ મુનિને માટે જેટલું મહત્વનું છે એટલું જ બીજા બધાને માટે મહત્વનું છે. તો અહીંયા એમ કે છે કે સાધુને એવી આજ્ઞા કરી છે કે હજારો દેવાંગનાથી ન ચડી શકે તેવા મુનિએ પણ, એટલે એવા મુનિ, એવા પ્રખર મુનિ હોય, એક ચડે નહીં એવી દેવાંગનાઓ આવે, અપ્સરાઓ આવે તો પણ એનાથી ન ચડે એવા મુનિ હોય, તો પણ એને એમ કે સ્ત્રીની સમીપમાં રહેવું નહીં. એવા મુનિએ પણ નાક કાન છેદેલી એવી જે 100 વર્ષની વૃદ્ધ સ્ત્રી, તેની સમીપ પણ રહેવું નહીં. કારણ કે તે વૃત્તિને ક્ષોભ પમાડે જ એવું જ્ઞાનીએ જાણ્યું છે. સાધુને તેટલું જ્ઞાન નથી કે તેનાથી ન જ ચડી શકે એમ ધારી તેની સમીપ રહેવાની આજ્ઞા કરી નથી, અને એ વચન ઉપર જ્ઞાનીએ પોતે વિશેષ ભાર મૂક્યો છે. એટલા માટે જો વૃત્તિઓ પદાર્થોમાં ક્ષોભ પામે તો તરત ખેંચી લઈ તેવી બાહ્ય વૃત્તિઓ ક્ષય કરવી. કોઈ પણ પદાર્થમાં જો વૃત્તિઓ જતી હોય, કોઈક રીતે પણ એમાં એને અનુકૂળતા લાગતી હોય, કે કોઈક રીતે સહેજ પણ એમાં ઈચ્છા થઈ જતી હોય, તો તરત જ એ વૃત્તિને પાછી ખેંચી લેવી એ પદાર્થ તરફથી, અને કેમ ક્ષોભ પામવો કરે આ વિષય, આ ઇન્દ્રિયના વિષયો, એમાં વળી વૃત્તિ જાય, એ મને ક્યાં હિતકારી છે, એ દુઃખનું જ કારણ છે. મને તો મારા આત્મામાંથી સુખ શાંતિ આનંદનો અનુભવ થયો છે, અને એમાં વિશેષ એકાગ્રતા કરતા મને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે, તો આમાં વળી વૃત્તિને ક્યાં હું લઈ જઉં છું, એમ કરી અને વૃત્તિને ત્યાંથી પાછી ખસેડી, અને એ જ સમયે પ્રતિક્રમણ કરી લેવું, કરે મને આવા વિકલ્પ કેમ આવ્યા, મારી વૃત્તિ એમાં જાય એવા વિકલ્પો કેમ આવ્યા, એમાં કેમ મને રસ પડ્યો, મને એ શોભતું નથી, હું તો ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું, સિદ્ધ સમાન પૂર્ણ પવિત્ર છું, એમ કરી અને તરત જ પાછા ફરી જવું, મિચ્છામી દુક્કડમ કરી લેવું, પ્રભુની સાક્ષી એ ક્ષમા પણ માંગી લેવી. એટલે એમ કે છે કે વૃત્તિઓ પદાર્થમાં ક્ષોભ પામે તો તરત જ પાછી ખેંચી લઈ અને બાહ્ય વૃત્તિઓના
એ રીતે ક્ષય કરવો, એ રીતે ક્ષય કરવો. અને આવું વારંવાર કરવાથી પછી એવી વૃત્તિઓનું ઉત્થાન થતું નથી. અને જેને એવું બાહ્ય વૃત્તિઓનું ઉત્થાન નથી થતું એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ વળી જાય છે, એને અંતર્વૃત્તિ જ રહે છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આવતા સ્વાધ્યાયમાં 14 ગુણ સ્થાનક વિશેની વાત આવે છે, 14 પૂર્વધારી એ બધી વાત આવે છે, તો એ આપણે લઈશું.